તો વાત કરીએ સુરતની, તો સુરત શહેરમાં નકલી અધિકારીઓનો રાફડો ફાટ્યો કે જ્યારે સરથાણા પોલીસે નકલી એસએમસી કર્મચારીને ઝડપી પાડ્યો છે. ત્યારે ફૂડ સેફ્ટીના લાયસન્સ માટે ગ્રાહક લાવતો હતો જ્યાં સરથાણા પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. ત્યારે સરથાણામાં એસએમસીના કપડાં પહેરી છેતરતો હતો. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી કે જ્યાં સુરતમાં જે નકલી એક અધિકારી ઝડપાયો છે. જ્યાં અવારનવાર રાજ્યમાં આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે સુરત શહેરમાં વધુ એક નકલી અધિકારી ઝડપાયો છે. જાણે કે સુરત શહેરમાં નકલી અધિકારીઓનો રાફડો ફાટ્યો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે સરથાણા પોલીસે નકલી એસએમસી કર્મચારીને ઝડપી પાડ્યો છે, એટલે કે નકલી મહાનગરપાલિકાનો એક કર્મચારી ઝડપી પાડ્યો છે. ત્યારે ફૂડ સેફ્ટીના લાયસન્સ માટે ગ્રાહક લાવતો હતો અને જ્યાં સરથાણા પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. ત્યારે સરથાણામાં જે એસએમસીના કપડાં પહેરી અને છેતરતો હતો ત્યારે આ અંગે જે કહી શકાય કે ત્રણ લોકોની ધરપકડ કરાઈ છે. સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોહન નામના એક વ્યક્તિએ બે છોકરીઓને કામ પર રાખી અને તેઓને એવું શીખવાડેલ કે પોતે એસએમસીના અધિકારી તરીકે બહાર ઓળખ આપી અને દરેક દુકાને પોતે ફૂડના લાયસન્સ લેવા ફરજિયાત છે, અમે એસએમસીમાંથી આવીએ છીએ અને આવું નહીં કરતા તમને મોટો દંડ આવશે, આવું કહી એમની પાસેથી લાયસન્સ માટે થઈને ડોક્યુમેન્ટ અને એ લઈ અને લાયસન્સ બનાવવા માટેની પ્રોસેસ કરી છે. એટલે ખોટી રીતે પોતે એસએમસીના અધિકારી તરીકેની બહાર ઓળખ ઊભી કરી અને આ રીતે એ લોકો પાસેથી પૈસા લીધેલ છે. એ લોકો 2799 રૂપિયા લે છે, એમાં 100 રૂપિયાની પ્રોસેસ ફી પ્રોસેસ તો કરે છે, માત્ર ગ્રાહકો લાવવા માટે થઈ અને આ રીતે કૌભાંડ આચરેલું છે. રોહન વ્યવસાયી વકીલ છે, ઘણા સમયથી વકીલાત કરેલ નથી અને પણ એને અમુક ઘણા સમય પહેલાં વકીલાત